બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ લોકાર્પણ કાર્યક્રમ કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષ સાથે યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અને પ્રાથમિક શિક્ષણ સરાફી મંડળી કાંકરેજ દ્વારા આયોજિત કાંકરેજ તાલુકાના શિક્ષક પરિવારના સહયોગથી કાંકરેજ તાલુકામાં કોરોના જેવી મહામારીમાં હાલમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોને રાશન કીટના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો અને કીટ વિતરણ માટે વાહનોને લીડી લીલી ઝંડી આપવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત જેમાં મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ તથા થરાદ નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તેજાભાઈ દેસાઈ તેમજ પૃથ્વીરાજસિંહ વાઘેલા, નગરપાલિકા કોર્પોરેટર તથા શિક્ષક સંઘના પ્રમુખ અને મંત્રી શ્રી તેજમલસિંહ તથા શિક્ષક સરાફી મંડળીના ચેરમેન પ્રતાપજી મકવાણા તથા તમામ પેટા કેન્દ્ર સારાના આચાર્ય, બીઆરસી સીસીઆરસી સાથે તમામ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન થરા સારા નંબર 2ના આચાર્ય બિંદુબા અને સારા પરિવાર વતી કરવામાં આવ્યું અને સહયોગ આપવામાં આવ્યો હતો. ત્યારે આજે કાંકરેજ વિસ્તારમાં કીટ વિતરણ માટે ગાડીઓને લીલી ઝંડી આપવામાં આવી હતી અને શિક્ષકો દ્વારા આજે 400 જેટલી કીટો વિતરણ માટે મોકલવામાં આવી હતી. ત્યારે હજી બીજું 600 જેટલી કીટોને જરૂરિયાતમંદ પરિવારને આપવામાં આવે છે અને ટોટલ 1000 જેટલી કીટોનું વિતરણ કરવામાં આવે છે અને શિક્ષકો દ્વારા કાંકરેજ વિસ્તારના ગ્રામીણોમાં જ્યાં પણ ગરીબ પરિવાર હશે તેમના ઘર સુધી શિક્ષકો પહોંચાડી દેશે. જયસિંહ વાઘેલા, જેડેસટી, કાંકરેજ. તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી આજરોજ 400 જેટલી કીટોનું ગામે ગામ વિતરણ કરવામાં આવ્યું અને તેમણે હજુ પણ ઘણો ફાળો એકઠો કર્યો છે અને તેઓ લોકો દ્વારા આ ખરેખર સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આજના આ વૈશ્વિક મહામારી રોગના નિયંત્રણને લઈ લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને ખોટ ના પડે તે માટે તેમણે આ ઉમદા કાર્ય કર્યું છે તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન.